પ્લીઝ લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો ચેનલને. બધી ટીંડિયા ટોળી ભેગી થઈ છે ને તો મારા નાનપણની વાત કહું. હું નાનો હતો ને, ચાર પાંચ હાથી ઉપાડી ઘા કરી દેતો. હું બાપુ કાકા પ્લાસ્ટિકના હાથે ઘા કરતા હતા, બાકી સાચા હાથી ઘા ના થાય. 100 એ 100% સાચા હાથી. બે હાથીને તો હું ઘા કરી દઉં. હે, તને શું લાગે? અમે બધા ચોટલી વાળા ભેગા થયા પૂછી લે બાપુ કાકા. એ હાથીની વાત કરે છો? કપાટ તારા બાપનું સાચો હાથી જોયો છે? તું ના બાપુ કાકો બે ભેગા થાવ ને તોય ના હાલે. ના ના, હું પકડી કરું ઘા. બાપુ કાકા બાખા રેવા દો. એકવાર એક હાથમાં હાથી, એક હાથમાં ગેંડો, બેયની બોચી જાળી લીધી. આખું ગામ છોડાવવા આવ્યું કે બાપુ કાકા મૂકી દો, પણ આપણે માયના નહોતા. બાપુ કાકા ગેસ છોડવાનું રહેવા દો યાર. જોવો છોકરાઓ, બધા હાથી આપણે ઘરે પડ્યા. એની ભેગા સિંહ, હિપોપોટેમસ અને થોડાક ગેંડાય છે. ઘરે જાજે તાર કાકી બતાડશે. મને તો ડુંગિયા લાગ્યા. કાલ જોતા આવી. ટકલો કોને કે છે? વાળ ના હોય એ ટકલો જ કહેવાય. તને તો ખોટું લાગી ગયું ટકલા. મેં કોઈ ટકલા જોયા નથી. બાપુ કાકા પાસે તો હાથી ગેંડા એવું જ છે. એની પાસે આવડો મોટો ઉંદેડો નથી. હું તારા ઉંદેડાની હરી કરું. હા હા, જલ્દી